તો ચાલો આજે આપણે જોઈશું કક્ષા 2 વિષય ગુજરાતી જિસકા નામ બુલબુલ. હવે આપણે ગયા વિડિયોમાં સરસ મજાનું ગીત મેટો ફુગ્ગો પાડેલ છે તે ગાયું હતું અને એની સમજૂતી પણ મેળવી હતી. પછી આપણે જે આ સરસ મજાના ફુગ્ગાઓ છે તેની વાતચીત પણ કરી હતી. પછી આગળ છે તફાવત, તો આપણે તફાવત પણ શોધ્યો હતો. શોધ્યો હતો ને? હા. અને બાકીના જે તફાવત હતા તે ઘરેથી શોધવા આપ્યા હતા. તમે શોધ્યા છે? જો ન શોધ્યા હોય તો શોધી કાઢવા. પછી આ જે 5 ચિત્ર છે તેમાંથી કયા 2 ચિત્ર સરખા છે તેની પણ વાત આપણે કરી હતી. તો કે પહેલા નંબરનું અને ત્રીજા નંબરનું ચિત્ર સરખું છે, બાકીના ચિત્રમાં શું શું ફેરફાર છે તેની પણ આપણે વાત કરી હતી. હવે આજે આપણે જોવાના છે વાર્તા કેવી. આ જે ચિત્રો છે ને તેના આધારે આજે આપણે વાર્તા કહેવાના છે. હું વાર્તા કહું છું, તમારે સાંભળવાની છે. આ ચિત્રોને આધારે આજે આપણે સરસ મજાની વાર્તા હું તમને કહું છું. તો જોઈએ આપણે પહેલું ચિત્ર. તો કે આ પહેલા ચિત્રમાં આપણને એક ફેરીઓ દેખાય છે અને એના હાથમાં એક બેગ છે. હવે એ બેગમાં સરસ મજાની બધી ટોપીઓ હોય છે. હવે આ ફેરીઓ છે ને તે ટોપી વેચતો હોય છે. પછી હવે આગળ આપણે જોઈએ બીજા ચિત્રમાં. તો કે આ ફેરીઓ એક ઝાડ નીચે આરામ કરવા બેઠો છે અને જે ઝાડ નીચે આરામ કરવા બેઠો છે ત્યાં બધા વાંદરાઓ પણ આપણને દેખાય છે. દેખાય છે ને? હા. તો હવે એ ખૂબ થાકી ગયો છે એટલે વિચારે છે કે હું આ ઝાડ નીચે આરામ કરું ને એ આરામ કરવા બેઠો છે. પછી અહીંયા ત્રીજા નંબરનું ચિત્ર છે. તો જો હવે આ ફેરીઓ સૂઈ ગયો છે ત્યાં બધા ઝાડ પર જે 2 વાંદરાઓ હતા તે નીચે આવી જાય છે અને એની બેગમાં જે બધી ટોપીઓ હતી તે કાઢવા લાગે છે. કાઢવા લાગે છે ને? જો તમે ફેરીઓ સૂઈ ગયો છે અને બધી ટોપીઓ છે તે બધી કાઢે છે. હવે ચોથા નંબરના ચિત્રમાં આ ફેરીઓ વિચારે છે મારી બધી ટોપીઓ ક્યાં ગઈ. પછી એ જુએ છે તો બધી ટોપીઓ તો પેલા વાંદરાઓએ લઈ લીધી હતી, બધી જોઈ થઈ પહેરી લીધી હતી અને ગમે તેમ ટોપીઓ બધી ફેંકતા પણ હતા. પછી આગળ જોઈએ 5મા નંબરમાં. જો તો પછી પેરીઓ શું કરે છે? તો કે એણે જે પેલી ટોપી પહેરી હતી ને તે અહીંયા ફેંકી દે છે. જો એની ટોપી અહીંયા ફેંકી દીધી એટલે એને જોઈને બધા વાંદરાઓએ પણ ટોપી ફેંકી દીધી. પછી જો 6ઠા નંબરમાં બધી ટોપીઓ ફેંકે છે તે પેરીઓ ભરી દે છે, બધી ટોપીઓ ભરી દે છે અને પછી ત્યાંથી એ જતો રહે છે. હવે આપણે જોઈએ તો કે એક ગામમાં એક ફેરીઓ હતો, તે ટોપી વેચતો હતો. ટોપી વેચતા વેચતા એ થાકી જાય છે. પછી એ એક ઝાડ નીચે આરામ કરે છે અને જે ઝાડ નીચે આરામ કરતો હોય તે ઝાડ નીચે બધા ઘણા બધા વાંદરાઓ હોય છે. પછી જ્યારે પેલો ફેરીઓ સૂઈ જાય છે ત્યારે બધા વાંદરાઓ ત્યાં આવી જાય છે અને એની ટોપીઓ પહેરી દે છે. પછી જ્યારે પેલો ફેરીઓ ઉઠે છે અને જોઈએ છે તો બધી ટોપીઓ પેલી વાંદરાઓએ પહેરી હતી. હવે પછી એ વિચાર કરે છે કે હું કેવી રીતે ટોપી લઉં. પછી શું કરે છે? એની ટોપીઓ એણે જે ટોપી પહેરી હતી તે ફેંકે છે. એને જોઈને વાંદરાભાઈએ પણ જે ટોપીઓ પહેરી હતી તે ફેંકી દે છે અને પછી છેલ્લે જોઈએ ને આપણે તો કે જે વાંદરાઓ ટોપી ફેંકી દે છે તે ભરી દે છે અને પછી ત્યાંથી તે જતો રહે છે. તો તમને મજા આવી ને વાર્તા સાંભળવાની? હવે આપણે આગળ જોઈએ તો કે વાતચીત. હવે ચિત્રને આધારે નીચેના જે પ્રશ્નો છે તેના જવાબ તમારે આપવાના છે. આ ચિત્ર જોવાનું છે અને પછી તેના જવાબ તમારે આપવાના છે. કયા ચિત્રમાં ટોપીઓ નીચે પડેલી છે? જો તમે આ 6 ચિત્રો જો તેમાં તમને કયા ચિત્રમાં ટોપીઓ નીચે પડેલી દેખાય છે તો જોવ. તો કે આ 6ઠા ચિત્રમાં બધી ટોપીઓ નીચે પડેલી દેખાય છે. દેખાય છે ને? હા. તો કે 6ઠા નંબરના ચિત્રમાં આપણને બધી ટોપીઓ નીચે પડેલી દેખાય છે. પછી આપણે જોઈએ તો બીજું શું છે? તો કે કયા ચિત્રમાં વાંદરાઓ ટોપી પહેરે છે? જો તો આમાં તમને કયા ચિત્રમાં વાંદરાઓ ટોપી પહેરેલી દેખાય છે? તો કે 4ઠા નંબરના ચિત્રમાં બધા વાંદરાએ ટોપી પહેરી દીધી છે. પહેરી દીધી છે ને? હા. જો બધા જ વાંદરાના માથે ટોપી છે ને? હા. પછી હવે આગળ જોઈએ નીચેનો પ્રશ્ન.
તો કે કયા ચિત્રમાં ફેરિયો સૂટો છે અને તમને કયા ચિત્રમાં ફેરિયો સૂટો લાગે છે તો કે આ ત્રીજા નંબરના ચિત્રમાં ફેરિયો સૂઈ ગયો લાગે છે ને જો ફેરિયો સૂઈ ગયો છે બરાબર હવે આગળ આપણે જોઈએ છ નંબરના ચિત્રમાં તમને શું દેખાય છે હવે આ જે છ નંબરનું ચિત્ર છે એમાં શું દેખાય છે તો કે વાંદરાઓ બધી ટોપીઓ નીચે ફેંકે છે અને આ ફેરિયો બધી ટોપીઓ ભરતો લાગે છે ને હા તો કે છ નંબરના ચિત્રમાં બધા વાંદરાઓ ટોપીઓ ફેંકે છે અને આ જે ફેરિયો હોય તે ટોપીઓ ભરે છે હવે આગળ જોઈએ તો કે પ્રથમ નંબરના ચિત્રમાં તમને શું જોવા મળે છે પ્રથમ ચિત્રમાં શું જોવા મળે છે તો કે જોઈએ આપણે તો કે આ એક ફેરિયો હોય છે આપણે જોઈએ ને પ્રથમ નંબરના ચિત્રમાં આપણને એક ફેરિયો દેખાય છે ને હા હવે આગળ આપણે જોઈએ તો કે અભિનય આ વાર્તાનો અભિનય કરાવો હવે તમારે શું કરવાનું છે ઘરે તમારા બાળ દોસ્તો હોય ને હા તેની જોડે આ વાર્તાનો અભિનય કરવાનું છે કોઈક બાળકે વાંદરો બનવાનું તો કોઈક બાળકે ફેરિયો બનવાનું અને જેવી રીતે આપણે જોઈ ગયા ને કેવી રીતે બધી ટોપીઓ વાંદરો લઈ લે છે તેવી રીતે લઈ લેવાની પછી ફેરિયો શું કરે છે કેવી રીતે ટોપીઓ પાછી મેળવે છે તો કે પેલી ટોપિયાને જે પહેરી હોય તે નાખી દે છે એથી વાંદરાઓ પણ નાખી દે છે ને પછી ટોપીઓ બધી લઈ લે છે ફેરિયો તો એવી રીતે તમારે ઘરે અભિનય કરવાનો છે હવે જોઈએ આપણે આગળ સોડો તો હવે આ જે ચિત્ર છે ને આવ્યું આ જો તમે તેને તમારે આમાંથી શોધવાનું છે તો ક્યાં છે જો અહીંયા રાઉન્ડ કર્યું છે તો કે આવ્યું અહીંયા દેખાય છે ને તમને હા તો આવું ચિત્ર અહીંયા તમારે શોધવાનું છે ક્યાં છે બીજું તો કે આવ્યું દેખાય છે તમને હા પછી આવ્યું દેખાય ને હા તો તમારે શોધીને પછી સર્કલ કરવાનું છે અહીંયા જે કર્યું છે ને જો તમારે ટેક્સ્ટબુકમાં કર્યું જ છે તે રીતે કરવાનું છે હવે આગળ જોઈએ આપણે બીજું તો કે આવું ચિત્ર આપણને ક્યાં લાગે છે તો કે કાયરું પછી બીજું ક્યાં છે તો કે કાયરું પછી બાજુ બીજું ક્યાં છે તો કે આયરું છે ને હા તો તમારે એવી રીતના શોધીને પછી ઉપર ગો રાઉન્ડ કરી દેવાનું છે પછી આગળ જોઈએ ત્રીજું ચિત્ર તો કે આવું ચિત્ર તમને ક્યાં ક્યાં જોવા મળે છે તો કે અહીંયા એક દેખાય છે ને હા પછી એક અહીંયા દેખાય છે પછી ક્યાં દેખાય છે તો કે એક અહીંયા દેખાય છે પછી ક્યાં છે તો કે અહીંયા છે ને આ તો તમારે પેન્સિલથી ગોળ ગોળ કરવાનું છે પછી આગળ જોઈએ તો કે આવું આવું ક્યાં છે તો ક્યાં છે તો કે શોધો તો હા અહીંયા છે ને હા પછી બીજું ક્યાં છે તો અહીંયા છે ને આ ઉપર ઉપર દેખાયું હોય તો તમારે સરસ ગોળ રાઉન્ડ કરવાનું છે બરાબર હા હવે આપણે આગળ જોઈએ તો કે વંચાવો હવે આપણે જોઈએ ને તો કે આ જે બધા આગળ ચિત્રો છે ને જો કાગડો છે વાંદરો છે કબૂતર છે બકરી છે ચકલી છે કોયલ છે ને આ બધા હા તે કેવી રીતે બોલે છે તે અહીંયા લખ્યું છે તે આપણે બોલવાનું છે બરાબર હા તો હું બોલું છું તમારે સાંભળવાનું છે બરાબર ને તમારે પણ ઘરે એ રીતે બોલવાનું છે હવે જોઈએ તો કે કાગડો બોલે કા 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 કાગડો એવી રીતે બોલે છે ને કેવી રીતના બોલે કા 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 બરાબર પછી આગળ જોઈએ તો કે બે બે બોલે બકરી બકરી કેવી રીતે બોલે તો કે બે બે કરે છે ને હા આવું કોણ બોલે તો કે બકરી બોલે પછી જોઈએ વાંદરો બોલે હૂફ 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 કોણ બોલે વાંદરો કરે ને વાંદરો શું કરે ઉપા ઉપ કરે ને હા વાંદરો કેવું બોલે હૂફ 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 એવું વાંદરો બોલે છે પછી જોઈએ ચી 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 આવું કોણ બોલે તો કે ચકલી બોલે પછી જોઈએ આગળ આપણે કબૂતર બોલે ગુ 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 એવું કબૂતર બોલે છે પછી આગળ જોઈએ તો કે કુહું 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 આવું કોણ બોલે કોયલ બોલે પછી જો હવે આમાં તમારે શું કરવાનું છે તો ઘરે તમારે તમારા બાળ દોસ્તો સાથે કાગરો બોલે તો તમારે કરવાનું કા કા કા
પછી બે 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 તો કે બકરી બોલે એવી રીતે તમારે ઘરે કરવાનું છે વાંદરો કેવું બોલે તો કે હૂપ 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 ચકલી કેવું બોલે તો કે ચી 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 એવું તમારે તમારા ઘરે તમારા દોસ્તો સાથે કરવાનું છે બરાબર હવે આગળ જોઈએ તો કે જોડો હવે આને આપણે જોડવાનું છે કોણ કેવું બોલે કાગરો કેવું બોલે તો કે કા 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 ચકલી કેવું બોલે તો કે ચી 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 વાંદરો કેવું બોલે તો કે હુ કુ કુ કોયલ કેવું બોલે તો કે કુ 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 પછી જોઈએ તો કે કબૂતર કેવું બોલે કબૂતર તો કે ગુ 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 જોઈએ ને હા તો આવી રીતે તમારે જોઈ લેવાનું છે જોડી દેવાનું છે બરાબર તમને ખ્યાલ આવી ગયો ને કોણ કેવું બોલે તો ચાલો આગળનું જે આ ગીત છે બોપો અને ટોપો તે હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું આવજો બાળકો